ખેડૂત મિત્રો તમે અત્યારે વિડીયોમાં મારા પોતાના કપાસના ખેતરનો વિડીયો છે તે જોઈ રહ્યા છો ઘણા બધા ખેડૂત મિત્રો અમને ફોટા મોકલે છે કે અપરાશરા કપાસના છોડ અમારે આવા થઈ રહ્યા છે તો કોઈ રોગ હશે ખેડૂત મિત્રો મારા પોતાના જ કપાસના ખેતરમાં તમે જોઈ રહ્યા છો કે અમે જે પાછળથી ખાલા પૂરેલા હતા ખાલા છે કપાસના વધારે હતા અને તમે જોઈ શકો છો કે જ્યાં ખાલા આપણે બૂરેલા છે તે છોડ છે તે નાના હોય છે અને સતત વરસાદી વાતાવરણ અને સતત ભેજ હોવાથી આવા જે પાછળથી રોપેલા જે આપણે કપાસના છોડ છે તેમાં આવા પીડા પડીને કપાસના છોડ છે તે સુકાઈ જતા હોય છે વધુ પડતું પાણી છે નાના છોડ સહન ન કરી શકવાને કારણે ખેડૂત મિત્રો આવું બન્યું હોય તેવું મારું પોતાનું અનુમાન છે તમારે ત્યાં કોઈ કપાસમાં ફૂગના રોગો જોવા મળતા હોય તો ફૂગનાશક દવાઓનો છંટકાવ કરીને પણ તમે કપાસની માવજત કરી શકો છો ખાસ કરીને સુકારો હોય તો ખેડૂત મિત્રો સુકારોમાં જે રોગ છે સુકારો આપણે જે ફ્યુજેરિયમ ફોર્મા સ્પેસીસ વાસીન ફેક્ટર્સથી થાય છે આની જે ફૂગ છે તે રોગ પ્રેરક છે તે જમીન રહે છે એટલા માટે આ રોગનું નિયંત્રણ કરવું ખૂબ જ મુશ્કેલ અને કઠિન હોય છે સુકારાના અસરકારક નિયંત્રણ માટે ખેડૂત મિત્રો જો તમારે કપાસના ખેતરમાં સુકારવો હોય તો તમે કોપર ક્લોરાઇડ જે પચાસ ટકા ડબલ્યુ પી જે વેટેબલ પાવડર આવે છે જે ઝીરો પોઈન્ટ ત્રણ ટકા એટલે કે સાહીઠ ગ્રામ દસ લિટર પાણીમાં ઓગાળીને જે છોડ સુકાતા હોય તેની થડની આજુબાજુ જમીનમાં તમે રેડો ડ્રેન્ચિંગ કરો તો સુકારો હોય તો તેમાં ખૂબ સારી એવી રાહત છે તે ખેડૂત મિત્રો કોપર ઓક્ઝિક્લોરાઈડ પચાસ ટકા ફૂગનાશકના મદદથી મેળવી શકે છે આ ઉપરાંત બીજા કોઈ ફૂગના રોગો જોવા મળતા હોય તો તે પ્રમાણે પણ માવજત તમે તમારી મેળાએ પણ અમારા કરતાં વધારે માહિતી તમારી પાસે હોય તો સુકારો આ ઉપરાંત બીજા ફૂગના રોગો હોય તેનું તાત્કાલિક નિયંત્રણ તમારી મેળાએ પણ તમે કરી શકો છો મારે ઘણી વખત ખેડૂત મિત્રો દર વર્ષે પાછળથી આપણે આવી રીતે ખાલા બુરેલા હોય તે છોડમાં વધારે વરસાદવાળું વાતાવરણ લાંબો સમય રહીએ ત્યારે ઘણા બધા છોડ છે તે આવા પીડા પડીને જો સારી વેરાયટી હોય રોગ પ્રતિકારક શક્તિ જાત કપાસની જે જાત હોય તેનું આપણે વાવેતર કરેલું હોય તો કપાસની સારી જાત હોય તો સુકારા સામે રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો પાછળથી રિકવરી પણ ખૂબ સારી એવી ઓટોમેટિક કુદરતી રીતે આવી જતી હોય છે આના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો મારે કોઈ ફૂગનાશક દવાઓનો છંટકાવ નથી કરવો કારણ કે આ કોઈ ફૂગનો રોગ નથી વધારે પાણી લાગવાથી ખેડૂત મિત્રો આવું બન્યું હોય તેવું અમારું અનુમાન હોય આમાં ફૂગનાશકનો છંટકાવ છે તે અમે નથી કરવાના તમારા ફૂગના રોગો હોય તો તમે ચોક્કસ તે પ્રમાણે માવજત કરીને ફૂગના રોગોનું નિયંત્રણ છે તે તમારી મેળાઈએ સારામાં સારી ફૂગનાશક પસંદ કરીને તમે વ્યવસ્થિત નિયંત્રણ છે તે ફૂગના રોગોમાં મેળવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત તમારા સુધી પહોંચાડી અમારી આ જ માહિતી મુજબ ચાલીને તમારે આવી જ ફૂગનાશક દવાઓની પસંદગી કરવી કે ન કરવી તમારી મેળાએ નિર્ણય લઈને અમારાથી પણ વધારે માહિતી હોય તો તમારી મેળાએ પણ નિર્ણય લઈને ખૂબ સરસ મજાનું ફૂગના રોગોનું નિયંત્રણ કરો અને કપાસની ખેતીમાં ખૂબ આગળ વધો ખૂબ સારું એવું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં પૂરી કરી છે ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો